तमाम विस्तारों ने जोयु, वात हवे खेड़ानी करिए। खेड़ामां पण केटलाक विस्तारों ने कॉर्डन करी देवामां आव्या छे। लॉकडाउननुं चुस्त पालन पण थई रह्युं छे केटलाक विस्तारोमां, अने साथे ज पोलीस द्वारा पण बाज नजर राखवामां आवी रही छे कि कोई पण नागरिक नियमोनो भंग न करे, लॉकडाउननुं पालन न करनार सामे कार्यवाही पण करवामां आवी रही छे। आप जोई शको छो आ दृश्यो, आरोग्यकर्मीओ खड़े पगे छे अने केटलाक विस्तारों ने कॉर्डन करवामां आव्या छे। નો જે પ્રથમ કેસ આવ્યો એ પ્રથમ કેસ લોકડાઉનનો ભંગ થવાના કારણે, લોકડાઉનનો ભંગ કરીને એ મહિલા બેન ખંભાત ગયેલા હતા અને ખંભાતમાં એ પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યા અને એ પોઝિટિવ કેસના સંપર્કના કારણે આપણા જિલ્લામાં એ જે કોરોના વાયરસ છે, કોરોના વાયરસનો કેસ દાખલ થયેલો છે। અત્યારે ઘરે ઘરે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી ચાલુ છે સર્દી ઉધરસના તાવવાળા કેસોનું, અને એમના ઘરના મુખ્ય માણસનું નામ, મોબાઈલ નંબર, કોઈ બી કોન્ટેક્ટમાં કોઈ બહારના જિલ્લામાંથી આવ્યું, બહારના રાજ્યમાંથી અથવા કન્ટ્રી બહાર આવ્યો, બધાનું સર્વેલન્સ કામગીરી ચાલુ છે। કોરોના વાયરસે જ્યારે ખેડા જિલ્લામાં પગપેસારો કર્યો છે ત્યારે અત્યારે આપણે હાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં ઉતર્યા છે, ત્યારે હું અત્યારે જે જગ્યા પર ઉભો છું તે જગ્યાને મારા કેમેરામેનના દ્રશ્યો દેખાડવાની કોશિશ કરશે કે આ જે વિસ્તાર છે ત્યાં સૌ પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ હાલ ખેડા જિલ્લાની અંદર નોંધાયો છે, અને જે 58 વર્ષીય જે પુરુષ છે તેનો કેસ પોઝિટિવ આવતા તંત્ર અને પોલીસ દ્વારા તમામને ત્યાં જે એની નજીકના જે વ્યક્તિઓ છે તેની તપાસ માટે હાલ આરોગ્યની ટીમે ઘર ઘર સર્વે ચાલુ કરી દીધો છે, અને તમામ એરિયાને જે 500 મીટરની એરિયા છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને સળંતર બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી વધારે વ્યક્તિઓને આ કોરોના વાયરસનો ચેપ ના લાગે અને જે છે તે જે વ્યક્તિ છે તેઓને એનડી દેસાઈની અંદર હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને તમામ તેમની હાલ જે તબિયત છે તેઓ પણ નોર્મલ છે। યોગેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, નડિયાદ।